લક્ષ્મણ અને રાવણ ની વચ્ચે જ્યાં સંવાદ ચાલે છે ત્યાં રામ આવ્યા છે. રામ આવી ગયો તો કહે રાવણ એક વીર ને સાજે એવા મૃત્યુથી તું લંકાના રણમાં પડ્યો છો, પણ તારા મનમાં કઈક અધૂરું રહી ગયું એવું મને લાગે છે. એવી કઈ ઈચ્છા તને મૂંઝવે છે? બોલ, હું તારી ઈચ્છા પૂર્ણ કરતો આવું. ત્યારે ફરીવાર રાવણે દાંત કાઢ્યા. ફરીવાર રાવણ શું છે? પ્રભુ, મારી ઈચ્છાને આપ પૂર્ણ કરીને આવશો? તો કહા, અસંભવ અશક્ય છે પ્રભુ. બોલ બોલ રાવણ, શું તારી ઈચ્છા હતી? તું જે કહે ને એ તારી ઈચ્છા પૂર્ણ કરતો આવું. રાવણે કીધું કે મારા 5 પ્રોજેક્ટ અધૂરા રહી ગયા છે. મારા 5, મારા મનમાં જે વાતો હતી મારી વાતો અધૂરી રહી ગઈ છે, એને હું પૂર્ણ નથી કરી શક્યો. મેં નથી અત્યાર સુધીમાં મારી પત્ની મંદોદરીને વાત કરી, નથી સચિવોને વાત કરી, નથી કોઈ રાજકીય મિત્રોને આ વાત કરી. કારણ કે જ્યાં સુધી આ પ્રોજેક્ટને પૂરી રીતે ફલીભૂત કરવામાં ના આવે ત્યાં સુધી ડાયો માણસ આવી પોતાની યોજનાઓ અને જગતની સામે જાહેર ન કરે, એટલે મેં જાહેર નથી કરી. પણ તમને કહેતો જાઉં છું, જો આપનાથી આ 5 વસ્તુ પૂરી થાય ને તો આ 5 વસ્તુ પૂરી કરતા આવજો. બોલ બોલ રાવણ, શું તારી ઈચ્છા છે? અને રાવણે શરૂઆત કરી, હે રામ, મારી પહેલી યોજના ઈ હતી, મારી 5 વાતો જે મનની મનમાં રહી ગઈ છે એમાં પહેલી મારી યોજના એ હતી કે ઇન્દ્રનું વજ્ર અને દુનિયાનું લોખંડ ભેગું કરીને એક એવો થાંભલો બનાવવો હતો કે હજારો વર્ષથી પૃથ્વીનો ભાર શેષનાગ ઝીલે છે, એની જગ્યાએ લોખંડના થાંભલાને મારે ગોઠવી દેવો હતો અને શેષનાગને પૃથ્વીના ભારમાંથી મુક્તિ અપાવી. મારી પહેલી યોજના એ હતી. બીજી મારી યોજના એ હતી કે બળીરાજાને દેવતાઓને સહાય કરવા માટે થઈને તમે જે પાતાળમાં 3.5 ડગલામાં ઉતારી દીધો એ મારે બળીરાજાને પાતાળમાંથી છોડાવ્યો હતો. મારી ત્રીજી વાત, ચંદ્રમાની અંદર કલંક છે, પૂનમની રાતે ચંદ્રમા એવો શોભે પડે, એની માલપા જે કાળા ડાઘ છે એ ચંદ્રમાના કાળા ડાઘને મારે દૂર કરવા હતા. અને મારી ચોથી વાત જે છે એ યમરાજને અને માણસને જે યમલોક સાથેનો સંબંધ છે, યમ માણસને લેવા માટે આવે છે એમાંથી મારે મુક્તિ અપાવી હતી. એક એવું યંત્ર બનાવવું હતું કે જેનાથી માણસો પોતપોતાના પાપ અને પુણ્યનો હિસાબ પોતે જાતે સમજી લે, વચ્ચે યમ ના આવે પ્રાણ લેવા માટે. ચોથી મારી એ વાત હતી. અને પાંચમી અને છેલ્લી વાત મારી એ હતી કે દુનિયાનો 3/4 ભાગમાં જે પાણી છે, દરિયો છે, એ ખારો છે, એમાં મારે અમૃતના કુંભ ઠાલવી અને દરિયાને મીઠો મારે કરી દેવો હતો, સમુદ્રને મીઠો કરવો હતો. એ મારો 5મો પ્રોજેક્ટ હતો. આ મારી 5 વાતો છે એ અધૂરી રહી ગઈ છે. હે પ્રભુ, શક્ય હોય ને તો તમે એ 5 વાતો પૂરી કરતા આવજો. પણ ત્યાં તો રામને પરસેવો વળી ગયો, બ્રહ્માંડમાં હજી આવું કોઈ નથી જન્મ્યું કે 5 વાતોની એક હારે પૂરી કરી શકે. પ્રબુદ્ધ પુરુષ મહાવિજ્ઞાનિક એ રાવણની જે વાત છે, મનમાં જે વાતો રહી ગઈ છે, છેલ્લી જે એની મહિષા છે, એ હજી સુધી દુનિયાનો કોઈ રામ પૂરી નથી કરી શક્યો. વાતો રે માન માન રુદ્યાની સાથે કૌર ગુરાય મનડાની વાતો રે માન માન જે વાતો રે માન માય રુદ્યાની સાથે કૌર ગુરાય મનડાની વાતો રે બ્રહ્મા
मन मेघ जल वरखदा जे नी आज्ञा थुकी अन नव ग्रहो ऊंच ने नीच साता एवो जे रावण पण एने काळे न मुक्यो बाण नी कलम करी शाही सोणी तनी पत्र रण भोम नो घोर कीधो ई दैत दस शीश नो फैसलो राघवे जग सन्मुख दीधो આવા મહાપુરુષોને પણ એક દી આ જગત છોડીને વયું જવું પડે છે, આવા પરાક્રમીને પણ જગત છોડીને વયું જવું પડે છે. પણ અદલ ઇન્સાફનો આ જે ફેંસલો છે એ કંઈક માણસો હસતા હસતા સ્વીકારે છે અને કંઈક માણસો રોતા રોતા સ્વીકારે છે. બાકી ગમે એટલો પ્રબુદ્ધ માણસ હોય કુશળ થઈ કઈક ભણતર ભણો માનવી જળ પવન નીજ કાઢે કસોટી જાજ ભૂગર્ભ માં અને કાઢતો હરી ની કઈક ખામી પણ એ કુદરતી કોરટે જા ચડ્યો માનવી ન્યા ભણેલી સર્વ વિધ્યાન કામી પણ કુદરતી કોરટે જા ચડ્યો માનવી ન્યા ભણેલી સર્વ વિધ્યાન કામી કુદરતની કોર્ટ એનો ઇન્સાફ છેલ્લું જે મોત એ કાગ હસતા અને કંઈક રોતા છતાં ફેંસલો માનતા સર્વ પ્રાણી અને આ કોયડા ઉકલાતા નથી.